લાઠી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાલુકામાં 2018-19 પિયત પાક વીમાની રકમ બાકી હોય છે, ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લાઠી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર પાસે લાઠી તાલુકામાં 2018-19 પિયત પાક વીમાની રકમ બાકી હોય છે, ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. ત્યારે હાલ સરકારી દ્વારા ટેકાના ભાવની ખરીદીની રકમ સ્થળ ઉપર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરવા અને ગામડામાંથી માલની ખરીદી થાય છે તેમાં માર્કેટ યાર્ડ શેષ ઉઘરાવે છે તે બંધ કરવા, ખેતીવાડીમાં લાઇટ સવારના 4 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરના 12 થી રાત્રિના 8 વાગ્યા સુધી મળે તે રીતે આપે, તદુપરાંત રેઢિયા ઢોર રોજ ભૂંડ ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરે જેથી આવા પશુઓને પકડી અન્ય વિસ્તારમાં મૂકવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે લાઠી મામલતદારને આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે કિસાન સંઘના પ્રમુખ દેવરાજભાઈ ઈસામલિયા, લાઠી શહેર પ્રમુખ નાવડિયા પ્રેમજીભાઈ મેંદપરા તેમજ તાલુકા મંત્રી અને યુવા પ્રમુખ તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે કિસાન સંઘ પ્રમુખ દેવરાજભાઈ ઈસામલિયાએ વધુમાં જણાવ્યું હતું. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અમારો જે 18-19 જે પાક વીમો બાકી છે તેનું તાત્કાલિક ચૂકવણું કરે, કારણ કે એ વીમો બિન પિયતને મળેલ છે અને પિયતવાળાને મળેલ નથી. તો આવી વિશાળ વિસંગતા કોને રાખી છે, કયા અધિકારીએ અને સરકારને આ આંકડા પૂરા કોણે આપ્યા છે, એ બાબતનો અમારો ખાસ તો કાર્યક્રમ હતો. એમ જ આખા જિલ્લાની અંદર દરેક તાલુકા મથક ઉપર આવેદનપત્ર દેવામાં આવ્યા છે અને આગામી દિવસમાં જો આનો જવાબ અમને નહીં મળે વીમા કંપની તરફથી અથવા તો સરકાર તરફથી, તો આગામી દિવસમાં સૌરાષ્ટ્રભરનું એક આંદોલન અમે રાજકોટના આંગણે કરવા માંગીએ છીએ. તો આ તાત્કાલિક અમારો આ પ્રશ્ન છે વીમા બાબતનો, જે કાંઈ ખેડૂતના ઘણા પ્રશ્ન છે પણ ખાસ તો અત્યારે અમારો મુદ્દો છે વીમાનો, તો એ વીમો અમને તાત્કાલિક ચૂકવે. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.